જૂનાગઢમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ વિજેતા તમામ ઉમેદવારોને શપથ લેવડાવ્યા. પ્રજાની પડખે ઉભા રહેવા અને સબકા સાથ સબકા વિકાસ માટે શપથ લેવડાવ્યા. ભાજપના નેતા ગોરધન ઝડફિયાએ જણાવ્યું કે તમામને સંકલ્પ લેવડાવ્યો છે, જે કોઈ પણ આ સંકલ્પ તોડશે તેના વિરુદ્ધ પગલાં લેવાશે. જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત પર મુખ્યપ્રધાન રૂપાણીએ નિવેદન આપ્યું. ભાજપ વિકાસથી રાજનીતિને પ્રાધાન્ય આપશે. વિકાસ અને ભાજપ એક સિક્કાની બે બાજુ છે. સાથે જ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ વિકાસ વિરોધી છે, કોંગ્રેસ ડૂબતી નામ છે અને હવે પૂરી થઈ જવાની કગાર પર છે. ગાંધીનગરમાં કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલે સીએમના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કોંગ્રેસ નહીં પણ આવતા દિવસોમાં ભાજપની નાવ ડૂબશે. જૂનાગઢ ચૂંટણી જીતવાથી ફૂલાઈ ન જવા ભાજપને તેમણે સલાહ આપી. જૂનાગઢ મહાનગરપાલિકામાં કોંગ્રેસ સરકારમાં પરાજય પર હાર્દિક પટેલે કહ્યું કે હાર જીત લોકતંત્રનો એક હિસ્સો છે. અમારી પાર્ટી કદાચ ઉમેદવાર પસંદગીમાં થાપ ખાઈ ગઈ હશે. અમે જૂનાગઢ મનપાનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવામાં કાચા સાબિત થયા છીએ. જો કે કોંગ્રેસ મંથન કરીને આગામી સમયમાં ચોક્કસ લડત આપશે. બનાસકાંઠા પંથકના પશુપાલકો માટે રાહતના સમાચાર છે. બનાસ ડેરીએ દૂધના ભાવમાં રૂપિયા 15નો વધારો કર્યો છે. બનાસ ડેરી મંડળીના ચેરમેન અને મંત્રીઓની ચિંતન શિબિરમાં આ નિર્ણય કરાયો. ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ ભાવ વધારાની જાહેરાત કરી. ભાવ વધવાથી 4 લાખ પશુપાલકોને ફાયદો થશે. નવસારીના સદલાવ ગામમાં 2 લોકોના શંકાસ્પદ મૃત્યુ થયા. બંનેના વ્યક્તિના મોત દૂષિત પાણી પીવાથી થયા હોવાની આશંકા છે, જોકે પોસ્ટમોર્ટમ બાદ જ કારણ બહાર આવશે. મહત્વનું છે કે સદલાવ ગામમાં ઝાડાઉલટીના 15 કેસ નોંધાયા છે. ત્યારે આરોગ્ય વિભાગે સુખનગરી વિસ્તારમાં બસ કેમ્પ લગાવ્યો છે. વડોદરામાં શહીદ આરીફ પઠાણની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમ યાત્રામાં ક્રિકેટર યુસુફ પઠાણ અને તેમના પિતા પણ જોડાયા. તો શહીદ જવાનની ચિસ્તિયા મસ્જિદમાં નમાઝ કર્યા પછી દફનવિધિ કરાઈ. પૂર્વ આઈપીએસ અધિકારી સંજય ભટ્ટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. જામનગર સેશન્સ કોર્ટના ચુકાદા સામે રાહત મળે તે માટે સંજીવ ભટ્ટે હાઈકોર્ટમાં અપીલ કરી છે. મહત્વનું છે કે કસ્ટોડિયલ ડેથ કેસમાં સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી છે. અમરેલીના વડિયામાં વિરોધના સૂર ફરી એક વખત ઉઠ્યા છે. ઢુંડિયા પીપરિયા ગામમાં 4 દિવસથી વીજળી ન મળતા ખેડૂતોએ પીજીવીસીએલના અધિકારીઓને આવેદનપત્ર આપ્યું. અગાઉ અનેકવાર રજૂઆત કરવા છતાં આંખાડા કાન કરતા સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરી. બનાસકાંઠામાં પાલમપુર સિવિલ હોસ્પિટલના સફાઈ કામદારો છેલ્લા 7 દિવસથી હડતાલ પર ઉતર્યા છે. વિવિધ માંગણીઓ સાથે સફાઈ કામદારો કલેક્ટર કચેરી પર કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો. જ્યાં સુધી માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાની ચીમકી સફાઈ કર્મીઓએ ઉચ્ચારી. ભરૂચના દહેજના માર્ગ પર ભુવા ગામ પાસે માછીમારોએ રસ્તો રોક્યો. નર્મદા નદીમાં ખૂંટા લગાવીને કરાતી માછીમારીના વિરોધમાં મોટી સંખ્યામાં લોકોએ એકઠા થઈને ચક્કાજામ કર્યું, જેની જાણ થતાં પોલીસના કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને રસ્તો ખુલ્લો કરાવ્યો. સુરતની સેવન્થ ડે સ્કૂલ ફી ઘટાડા મામલે ફરી ચર્ચામાં આવી છે. એફઆરસીના આદેશ બાદ 10 દિવસમાં ફી ઘટાડો કરવાની બાંહેધરી આપનાર સેવન્થ ડે સ્કૂલે 1 મહિના બાદ પણ ફી ઘટાડો ન કરતા વાલીઓમાં રોષનો માહોલ ફાટી નીકળ્યો. ફી ઘટાડવા મામલે ફરીથી વાલીઓ આક્રમક મૂડમાં જોવા મળ્યા. અમદાવાદના લાંભા વોર્ડમાં આરોગ્ય વિભાગે એક દવાખાનું સીલ કર્યું. ગેરકાયદે પ્રેક્ટિસ કરતા તબીબ સામે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી. ઉપરાંત પતાસા પોળમાં આવેલી એક સંસ્થા પણ સીલ કરવામાં આવી. અહીં બાંધકામ પણ ગેરકાયદેસર હતું. અમદાવાદમાં નારી સંરક્ષણ ગૃહમાંથી 3 સગીરાઓ ફરાર થઈ ગઈ હતી. 3 જુલાઈએ સગીરાઓ ભાગ્યા બાદ ઇન્ચાર્જ અધિક્ષકે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મોડી ફરિયાદ કરાતા સંચાલકો સામે શંકા સેવાઈ રહી છે. રાજકોટના પડધરીમાં જમીન વિવાદને લઈને એક શખ્સે આત્મવિલોપનનો પ્રયત્ન કર્યો. મળતી માહિતી પ્રમાણે પરિવારમાં જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હોવાથી શખ્સે આત્મવિલોપનનો પ્રયત્ન કર્યો, જોકે પોલીસે તેની અટકાયત કરી.